હાલમાં જે છે કે ઇન્ડિયા અને એનડીએ નું જે આગળ પાછળ થવાનું ચાલી રહ્યું છે, શેર બજાર ગોથા ખાઈ રહ્યું છે. તેમાં 2100 પોઈન્ટ નો કડાકો શેર બજારમાં થઈ રહ્યો છે. જયારે વાત કરી રહ્યો છું ત્યારે 2200 થઈ ગયો છે પોઈન્ટ નો કડાકો. તો હાલમાં જે એક્ઝિટ પોલના આંકડા આવ્યા હતા, કેટલાક લોકો અહીંયા એ સમયે પણ ચર્ચામાં હતા અને જે આંકડા જોવા મળ્યા હતા, સોમવારે માર્કેટ એકદમ અલગ થઈ ગયું. પરંતુ હવે જે છે તે માર્કેટ ગોથા ખાઈ રહ્યું છે. અને સૌથી વધારે મહત્વની વાત, વલણમાં રાજપાલ સિંહ જાદવ હવે 1.5 લાખ મતથી આગળ ચાલી રહ્યા છે. કચ્છમાં 6 રાઉન્ડ પૂર્ણ થઈ ગયા છે. વિનોદ ચાવડા આગળ ચાલી રહ્યા છે. વિનોદ ચાવડા 31,000 મતની લીડથી વધુ આગળ ચાલી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે. અને પંચમહાલથી સતત જે લીડ છે તે વધારતા ભાજપના ઉમેદવાર જોવા મળી રહ્યા છે. જામનગરમાં પણ લીડ વધી ગઈ છે. 45,000 નો આંકડો જે જાણકારી છે તે પ્રમાણે આવ્યો છે. દીવ દમણ બેઠક 3rd રાઉન્ડના અંતે અપક્ષ ઉમેશભાઈ બાબુભાઈ પટેલ 5,517 મતથી આગળ ચાલી રહ્યા છે. રાજકોટની અંદર રૂપાલાની લીડ 2.25 લાખની થઈ ચૂકી છે. બિલકુલ, આ સાથે હજુ સતત એક બેઠક પર કોંગ્રેસ જે આગળ ચાલી રહી છે એ જોવાનું રહેશે કે કઈ બેઠક છે સતત જે આગળ ચાલી રહી છે. શું એ સાબરકાંઠા બેઠક છે, બનાસકાંઠા બેઠક છે, કઈ એ બેઠક છે એ પણ જોવાનું રહેશે. ગુજરાતમાં 3 સીટ પર ભારે રસાકસી હજુ પણ જોવા મળી રહી છે. સવારથી આપણે જોઈ રહ્યા છે જેમાંની બેઠક છે પાટણ. જે આ પાટણ બેઠકની આપણે વાત કરી રહ્યા છે, એ બેઠક આ એક એવી બેઠક છે જ્યાં, યાદ છે મેં પહેલા જ વાત કરી હતી સવારમાં પણ, કે આ બેઠક પર કેટલાક પાટીદારો એકઠા થયા હતા અને તેમણે પાટીદાર અનામત આંદોલન સમયે જે ચહેરા હતા એમાંથી એક હતા અને તેમણે શપથ લેવડાવ્યા હતા કે આ વખતે બીજેપીને જાકારો આપવાનો છે, કોંગ્રેસને જીતાડવાની છે. શું એ પાટીદારોએ કોંગ્રેસ તરફી મત આપ્યા છે કે શું? યુપીના પરિણામથી, એટલે કે યુપીના રુઝાન, જે પરિણામ નહીં રુઝાન આપણે લખવું પડશે, યુપીના જે રુઝાન સામે આવી રહ્યા છે તેનાથી ભલભલાના શ્વાસ અદ્ધર થઈ ગયા છે. યુપીમાં એસપી 34 મતથી આગળ, જી હા 34, યુપીમાં કોંગ્રેસ 8 બેઠક પર મત નહીં પરંતુ બેઠક આપણે લખીશું કે જે રાયબરેલીથી રાહુલ ગાંધી 50,000 મતથી આગળ, બંને બેઠક પરથી રાહુલ ગાંધી આગળ ચાલી રહ્યા હતા, રાયબરેલી અને વાયનાડ. વધુ એક મહત્વની જાણકારી એ પણ છે કે અયોધ્યાથી એસપી આગળ ચાલી રહ્યું છે. અહીંયા આગળ ચોંકાવનારી વાત એ છે કે જ્યાં આગળ રામ મંદિરની વાત થઈ, રામલલ્લા બિરાજમાન થયા, યુપીમાં એસપી 34 બેઠક પર, યુપીમાં કોંગ્રેસ 8 બેઠક પર. કોંગ્રેસને જતું કરવું કોંગ્રેસ માટે યુપીમાં સફળતાપૂર્વક રહ્યું હોય તેવું હાલમાં લાગી રહ્યું છે. હજી સુધી એકેના પરિણામ નથી આવ્યા. આ વલણ છે. ક્ષત્રિય આંદોલનના એપિસેન્ટર રાજકોટથી પણ મોટા સમાચાર કે જેમાં રૂપાલા જે છે તે સતત આગળ ચાલી રહ્યા છે. લીડ જે છે તો તેમની સતત વધી રહી છે. 2.25 લાખની લીડ, 1,72,000 મતથી વધુ મતથી તેઓ આગળ ચાલતા જોવા મળી રહ્યા છે. અહીંયા પણ લીડ જે છે તે ખૂબ જ મોટી થતી જોવા મળી રહી છે. પંડ્યા સાહેબ, એ જ વાત કે એક તરફ યુપીના કંઈક અલગ આંકડા વિચાર્યા હતા, તેના બદલે રાજકોટની અંદર જે આંકડા વિચાર્યા હતા બધું બદલાઈ રહ્યું છે. ગુજરાતનું સમીકરણ જે વિચાર્યું હતું તે બદલાઈ ગયું, યુપીનું સમીકરણ જે વિચાર્યું હતું તે બદલાઈ ગયું છે. રાજકોટમાં આપણે કઈ વલણ બદલાયું નથી, આજ થવાનું હતું. એટલા માટે મેં શરૂઆતથી કહ્યું કે જનસંઘના સમયથી આ ઘટ રહ્યો છે. કાર્યકર્તા મજબૂત છે આખા જિલ્લામાં. ચીમનભાઈ શુક્લથી માંડીને હરિસિંહ ગોહિલ અને આ 3 ચીફ મિનિસ્ટરો આ એક સાથે રાજકોટે આવ્યા છે. એટલે રાજકોટનો કાર્યકર્તા બિલકુલ મજબૂત છે અને બીજી કોઈ અસર નથી થતી. અને ત્યાંનો ક્ષત્રિય મતદાર પણ રૂપાલાને મત આપ્યો હોય એવી સંભાવના છે. બિલકુલ બિલકુલ. પરંતુ સવાલ અહીંયા ઇન્ટરેસ્ટિંગ ઉત્તર પ્રદેશ છે, કારણ કે પ્રશાંતભાઈ ઉત્તર પ્રદેશ માટે એવું કહેવાય છે કે એટલે દેશને દિલ્હીમાં રાજ કરવું હોય, દેશમાં રાજ કરવું હોય તો વાયા ઉત્તર પ્રદેશ જવું જ પડે. અને રામલલ્લાના આશીર્વાદ ખબર નથી હવે કોને મળશે. રુઝાન બહુ ઇન્ટરેસ્ટિંગ આવી રહ્યા છે અત્યારે જે છે. બિલકુલ, યુપીનું જે પરિણામ બધી રીતે, કારણ કે 2014માં 73 સીટ, 2019માં 63 સીટ, અને આપણને એવું હતું કે નાની મોટી અસર ગણો નેગેટિવિટી સી. હમણાં પંડ્યા સાહેબ વાત કરતા હતા, પંડ્યા સાહેબ આમાં કેવું છે, છેલ્લા 10 વર્ષમાં ઓવરઓલ સિનારીઓ પ્રમાણે લોકો ભેગા થાય ઓટોમેટિક. ક્યાંક ને ક્યાંક કોઈકની નારાજગી હોય, પછી કમ્યુનલ નારાજગી હોય, ક્યાંક ને ક્યાંક હિન્દુ મુસ્લિમ વાળી નારાજગી હોય, એટલે બધા એક તરફી, કારણ કે 10 વર્ષથી એકનું એક શાસન જોતા હોય. એટલે આને કેવી રીતે રોકવાનો પ્રયત્ન કરી શકે, જેમ તમે કહેતા કે હમણાં જે ધ્રુવીકરણ સમાજવાદી પાર્ટી. એક મિનિટ આપણે રોકીએ, બ્રેકિંગ આવી રહ્યા છે. અને હિમાચલ પ્રદેશના મંડીમાં કંગનાનો ડંકો વાગ્યો છે. જી હા, કંગના રનૌત આગળ ચાલી રહ્યા છે. 30,000 મતથી તેઓ આગળ ચાલી રહ્યા છે. અમેઠીથી સ્મૃતિ ઈરાની 18,000 મતથી પાછળ છે.
સ્મૃતિ ઈરાની સતત પાછળ ચાલી રહ્યા છે. આ પણ હવે સમીકરણો ખબર નથી કઈ રીતે આ બદલાઈ શકે છે. કોંગ્રેસને પાછું આવવાનું હતું, કમબેક છે. એના બે કારણ આપું તમને. જેમ રાહુલ ગાંધી વિશેનો પ્રચાર થતો હતો કે એ આટલા વર્ષો દેખાયા નથી, અને સ્મૃતિ ઈરાનીએ બાજી મારી 19માં રાહુલ ગાંધીને હરાયા, એ જ રીતે આ 5 વર્ષમાં સ્મૃતિ ઈરાનીને દેખાયા નથી એવું ત્યાંની સ્થાનિક જનતાએ તો ઘર બનાવી લીધું ત્યાં. તો પણ ઘર બનાવવાથી ત્યાં સ્થાનિક પ્રશ્નોનો નિરાકરણ નથી આવતું ને. માત્ર સંસદ ઓવરઓલ પિક્ચર જે બહાર આવે છે કે સ્મૃતિ ઈરાની પણ 5 વર્ષ અમેઠીમાં એવા નથી દેખાય, એવા જોડે નથી ઉભા રહ્યા કે જે જનતાની વચ્ચે રહેવું જોઈએ, જે રાહુલ ગાંધી એનો તા દેખાય. એક્ઝિટ પોલ ની આપણે વાત કરતા હતા, એક્ઝિટ પોલ જે આવ્યા અને હવે જે રુઝાન આવી રહ્યા છે, આંકડો ક્યાં સુધી આપને શું લાગે છે? મજબૂત વિપક્ષની જરૂર છે. કદાચ આ જો 353 સીટ પણ જનતાએ જ આપી હતી ગઈ વખતે, 303 સીટ બીજેપીને પણ જનતાએ જ આપી હતી, તો આ વખતે જનતા જ નક્કી કરી રહી છે. અને ઓવરઓલ બેલેન્સિંગ જે થઈ રહ્યું છે બહુ બધા રીઝન થી થઈ રહ્યું છે, એવું નથી. હા, મોદી સાહેબ એનડીએ ના કામ બોલે છે અને એ કામના હિસાબે આમ જોયે તો બીજેપીએ કયા દિવસે 272 સ્પષ્ટ બહુમતી થી મોદી સાહેબ આવ્યા પછી બનાવી છે, જયારે બનાવી છે ત્યારે. એમ અત્યારે બી ઓવરઓલ સ્પષ્ટ ચિત્ર એટલું તો છે કે ભાઈ બીજેપી એટલું લીડ કરી રહ્યું છે, ભલે એકલા હાથે બહુમતી નહીં બનાવે, એનડીએ ની સરકાર બની રહી છે. એક્ઝિટ પોલ ક્યાંક ને ક્યાંક દિશા આપતું હતું કે એનડીએ ની સરકાર બની રહી છે. એક મિનિટ પ્રશાંત રોકી રહ્યો છું. બનાસકાંઠા થી હવે આગળ આવી ગયા છે જે રેખાબેન છે તે 20,000 મત થી શરૂઆતમાં ગેનીબેન આગળ હતા, પરંતુ હવે રેખાબેન આગળ આવી ગયા છે. કચ્છ થી વિનોદ ચાવડા 56,000 મત થી આગળ ચાલી રહ્યા છે. કચ્છ થી પણ પિક્ચર બદલાઈ ગયું છે. બનાસકાંઠા થી રેખાબેન ચૌધરી 19,552 મત થી આગળ ચાલતા જોવા મળી રહ્યા છે. તો ઉત્તર ગુજરાતમાં જે એક બેઠક ની આશા હતી તે નહીં, પરંતુ પાટણ એકમાત્ર હવે બેઠક બચી છે કોંગ્રેસ માટે ગુજરાતમાં, કે જ્યાં આગળ લીડમાં ચાલી રહ્યું છે અને તે લીડ પણ ખૂબ જ નાની છે. કદાચ સરસાઈ તેમાં પણ મેળવી લેવાય તે પ્રમાણેની પરિસ્થિતિ છે, પરંતુ મોટા ભાગના તમામ વિસ્તારોની અંદર ગુજરાતની અંદર જે પેટા વિધાનસભાની ચૂંટણીઓ છે તમામ જગ્યાએ ભાજપ હાલમાં લીડ કરી રહ્યું છે અને 303 પર એનડીએ છે, જ્યારે ભાજપ માટે ઝાટકા સમાન કદાચ અત્યારે નહીં કહી શકાય કે 247 બેઠકો ઉપર જ દેશમાં તે આગળ ચાલી રહ્યું છે. કારણ કે 543 બેઠકોના વલણ હવે સ્પષ્ટ થઈ ગયા છે, જેમાં 304 ઉપર કે 303 ઉપર એનડીએ આગળ છે, પરંતુ ભાજપ હજી 250 પર નથી પહોંચી શક્યું, જ્યારે ઇન્ડિયા ગઠબંધન સારું કરી રહ્યું છે 225 પર છે અને કોંગ્રેસ હજી પણ 90 ની આસપાસ છે. શક્યતાઓ છે કે તેમાં પણ સુધારો જોવા મળી શકે છે. બિલકુલ. તો લોકસભા ચૂંટણીના જે પરિણામ રુઝાન સામે આવી રહ્યા છે, જેમ જેમ આ પરિણામની નજીક જઈ રહ્યા છે તેમ બીજેપીમાં પણ ઉત્સાહ અત્યારે વધી રહ્યો છે. કાર્યકર્તાઓ પણ ગાંધીનગર કમલમ ખાતે તેઓ એકઠા થવાનું શરૂ થયું છે. થોડા સમયમાં જ સીએમ પણ ત્યાં પહોંચશે, ભૂપેન્દ્રભાઈ પણ ત્યાં પહોંચશે, કમલમ પહોંચશે અને કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારશે. કારણ કે ગુજરાતમાં જે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે તેને જોઈને ભલે બીજેપી આ વખતે કહેવાય કે સેલિબ્રેશન નથી કરવાનું, પરંતુ કાર્યકર્તાઓએ જે કામ કર્યું છે એમનો ઉત્સાહ મોરલ વધારવું પણ એટલું જ જરૂરી છે. રાજકોટની ઘટનાના કારણે પાર્ટીએ નક્કી કર્યું છે કે કોઈ પણ સીટ ઉપર સેલિબ્રેશન નહીં કરવું, પરંતુ ગેધરિંગ એ જરૂરી છે અને એટલા માટે પરંપરાગત કાર્યાલય ઉપર માન્ય પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રીશ્રી આવતા હોય છે અને કાર્યકર્તાઓની વચ્ચે રહીને એક ઉત્સાહ વધારતા હોય છે. આપ જોઈ શકો છો કે આ જે જાહેરાત થઈ છે એ ગુજરાતની ટ્રીમેન્ડસ જીતની જાહેરાત થઈ રહી છે અને એટલા માટે કમલમમાં કાર્યકર્તા એકત્રિત થઈ રહ્યા છે. હવે આવતા દિવસોમાં કઈ રીતે આગળ વધવું છે એની જ વાતો મને લાગે છે કે આ 12 વાગ્યા પછી કરવી જોઈએ. લેખાજોખા ઘણા થઈ શકે. એક બેઠક પર હજુ પણ પેચ ફસાયેલો છે. આ છે પાટણની બેઠક. ચંદનજી જે સેવાભાવી કહેવામાં આવે છે, દીકરીઓમાં દાન પુણ્યના માટે તેમને ઓળખવામાં આવે છે. ચંદનજી સાચી છે, આ પાટણ સિવાય હજી પણ અમારી બેઠકો ક્લિયર નથી થઈ ને ભાજપની બેઠકો પણ ક્લિયર નથી થઈ. ઠીક છે, લીડ આગળ પાછળ થઈ રહ્યું છે, સમજી શકાય છે કે 19,000, 20,000, 30,000 ની લીડ છે, પરંતુ જ્યાં લોકસભામાં 20 લાખ ની વસ્તી વોટિંગ હોય છે ને એની અંદરથી આપણે 50% વોટિંગ થઈ, તો પણ હજી આ 10-20 હજાર ની લીડ ને ફાઈનલ રિઝલ્ટ ના કહેવાય. એટલે હું સમજુ છું કે હજી આપણે વેટ કરવું જોઈએ, વિચારવું જોઈએ અને પછી કોઈ પરિણામ અને રિઝલ્ટ ઉપર વાત કરવી જોઈએ. અચ્છા, આણંદ બેઠક પર 12,000 મત નો જ અહીંયા ફરક છે. મિતેશભાઈ 12,000 મત થી આગળ ચાલી રહ્યા છે. એટલે હું કહું છું ને કે 12,000, 15,000, 30,000 એ પણ લીડ કાપી શકાય છે. એવું નથી કયા રાઉન્ડ ક્યારે ખુલે છે, કયા ભૂતો ખુલે છે, એના ઉપર ઘણું બધું દારોમદાર હોતો હોય છે. તો લોકસભા પેટા ચૂંટણીની ખબરોમાં વધુ એક જાણકારી, સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી સતત મહા કવરેજ ન્યૂઝ 18 ગુજરાતી પર આપ વિધાઉટ બ્રેક જોઈ રહ્યા છો.
પરિણામોની પળેપળની ખબર આપી રહ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી. અને જ્યાં સુધી સરકાર નહીં બને ત્યાં સુધી વિરામ પણ અમે લેવાના નથી. દેશમાં 2000થી વધુ રિપોર્ટરો આ આંકડાઓ આપી રહ્યા છે. દિવસભર સચોટ અને સૌથી ઝડપી પરિણામ ન્યૂઝ 18 ગુજરાતી પર અમે આપને બતાવી રહ્યા છે. અને સતત સવારના 7:30 વગર બ્રેક પર અમે આપને એક એક આંકડા બતાવ્યા છે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે કાંટાની ટક્કર આ વખતે ઇન્ડિયા અને એનડીએ વચ્ચે. એક તરફ પ્રશાંતભાઈ અહીંયા ટૂંકમાં એ પણ પ્રતિક્રિયા, ભલે અહીંયા આગળ એનડીએ જીતે છે પરંતુ કદાચ આ પહેલા પણ ચર્ચા થઈ કે એક મનોબળ ઉપર અસર થઈ જશે કે આંકડા ખૂબ જ ઓછા છે અને ઇન્ડિયા ભલે હારે છે પણ એ મનોબળ અસર થશે કે આંકડા ખૂબ જ વધારે છે. જેમ હું પહેલા કહેતો હતો કે કદાચ ગુજરાતમાં કોંગ્રેસ એક સીટ જીતે ને તે ભાજપ હાર્યું કહેવાય, કોંગ્રેસ જીત્યું ના કહેવાય, બરાબર. એમ ઓવરઓલ જે 350 કે જે એમની ભાજપની જે મજબૂતાઈ છે અને મોદી સાહેબના વિઝનને લઈને ભાજપે જે આખા દેશમાં પ્રચાર કર્યો છે એનડીએ માટે અને એમાં આ જે સીટ આવે એટલે પરફોર્મન્સ એમનું નબળું કહેવાય. હવે આ પરફોર્મન્સ આપણે બધી રીતે જોવું પડે, 360 ડિગ્રી ચારે દિશાએ, કે આમાં એનડીએના ઘટક પક્ષોની ટોટલ સીટો પહેલા તો કેટલી આવે, કારણ કે ભાજપ અત્યારે 250 નીચે છે. 250 નીચે આવશે તો શું ભારતીય જનતા પાર્ટી, આરએસએસ આ બધા ભેગા થઈને જે નરેન્દ્ર મોદી ઉપર એકલા હાથે જે મૂકેલો વિશ્વાસ છે એ આ જ વિશ્વાસ આગળ કેટલો વધારે છે. બીજું આ ઘટક પક્ષો છે, વાજપેયીની સરકાર એક વોટથી જ પડી હતી, ઘટક પક્ષો જોડે જ હતા. એમ આ 303 એટલે 273 માં 30 જ સીટો વધારે કહેવાય અને 30 સીટમાં નીતિશ કુમાર કે બીજેડી જેવા કે શિવસેનાનું જે તૂટેલું ગ્રુપ છે એ બધું કન્ટિન્યુ કરશે 5 વર્ષ આમની સાથે, કારણ કે અલ્ટિમેટલી આપણે શું હોય છે મજબૂતાઈ હોય તો સરકાર 5 વર્ષ. નીતિશ કુમાર ની વાત કરી, હાથમાં તો કમળ પકડીને પ્રચાર કરતા હતા, પ્રચાર ની વાત અલગ હતી, કારણ કે એ વખતે એમને બીક હતી 400 પાર લઈ આવશે આ લોકો. એમને પણ વિશ્વાસ હતો. હા, પણ આની સાથે બીજો એક સવાલ, બીજો તમે ઘટક પક્ષોની વાત કરી છે ત્યારે યાદ આવે છે અરવિંદ કેજરીવાલનું એ સ્ટેટમેન્ટ, આપને પણ બહુ સારી રીતે યાદ હશે કે ભાઈ આ ચૂંટણી અમિત શાહ માટે લડાઈ રહી છે. તેમણે આ પ્રકારનું જે સ્ટેટમેન્ટ આપ્યું હતું એ કેમ આપ્યું હતું, લોકોને ગુમરાહ કરવા માટે આપ્યું હતું આ પ્રકારનું? એટલે એક આમાં શું છે, મોદી શાહની જોડી જેમ આપણે વાજપેયી અને અડવાણીજીની જોડી ગણાતી હતી કે વાજપેયી પછીના ઉત્તરાધિકારી અડવાણીજી જ હોઈ શકે, એમ અત્યારે આખા દેશમાં એક એવો માહોલ કે ભાઈ કારણ કે મોદી સાહેબના પછી કંઈ બી ડિસિઝનથી લઈને બધામાં આગળ રાજનાથસિંહ કે નીતિન ગડકરી તો છે નહીં, જે છે અમિત શાહનો ચહેરો વધારે પડતો આગળ, એટલે એક ઉત્તરાધિકારી તરીકે આમ પ્રસ્થાપિત થતા હોય એવું એક માહોલ દેખાય છે. એટલા માટે એમણે કીધું હતું કે 75 વર્ષની બી વાત એમણે દોહરાવી હતી કે 75 થશે પછી શું એ રિઝાઇન કરશે તો અમિત શાહ બનશે, તો શું તમે અમિત શાહ માટે આ એંગલથી એમણે વાત કરી હતી. પણ બીજેપી આખો ખેલ અલગ છે, મેં કીધું હજી બી તમે જુઓ કદાચ બીજેપી 273 એકલા હાથે ક્રોસ ના કરે તો સાંજ પડે વાતાવરણ આખું અલગ હોય શકે, ચેન્જ થઈ શકે, બિલકુલ ચેન્જ થઈ શકે. આ સ્ટેટમેન્ટ વિશે શું કહેશો? હા, આ વિષય રાજકીય વિશ્લેષક તરીકે પ્રશાંતભાઈ ખૂબ સરસ રીતે મૂકી બધાને મજા લાવી શકે છે, પણ આ મજાનો વિષય નથી. બહુ સ્પષ્ટ કહું છું કે ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી આવશે અને એટલે જ કહું છું સ્પષ્ટ બહુમતી. પીએમ મોદી હોઈ શકે છે એમ, સ્પષ્ટ બહુમતી થાય, ચર્ચા છે 272 સીટો આવે એટલે ક્લિયર થઈ ગયું. પણ એનડીએ સરકાર એનડીએ બને છે પણ પીએમ મોદી સાહેબ હશે કે મારે એવું છે કે 272 આવે એટલે કરે છે પછી તો પછી સાથી પક્ષોનો સહયોગ લેવાનો છે. પણ તમે જે કહો છો એવું કદાચ નહીં બને, એ થોડી વહેલી વાત છે. ભારતીય જનતા પાર્ટી 395 કે 400 સુધી પહોંચશે આવો મારો આશાવાદ છે. એનડીએ મારો આશાવાદ છે અને આ પરિણામો જયારે પૂર્ણ થશે ત્યારે ચિત્ર આપ જોઈ શકો. ઠીક છે, સૌરાષ્ટ્રથી અપડેટ મળી રહી છે, અંકિત પણ અમારી સાથે જોડાઈ ગયા છે. અંકિત સાથે સીધી વાત કરીશું. અંકિત, જે રીતનો માહોલ હતો, જે રીતનું કવરેજ અત્યાર સુધી કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્રની અંદર, આખો માહોલ હવે મતદાનની સાથે અલગ જોવા મળી રહ્યો છે મતગણતરી સાથે? ચોક્કસ, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ લોકસભા મતવિસ્તારની વાત કરીએ તો જે પ્રમાણે પરિણામો સામે આવી રહ્યા છે અને 7મો રાઉન્ડ છે તે હાલ અત્યારે શરૂ થઈ ચૂક્યો છે, પરંતુ અત્યાર સુધી 6 રાઉન્ડની મતગણતરી પૂરી થઈ ચૂકી છે, 7મો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. એક પણ રાઉન્ડની અંદર પરેશ ધાનાણી છે તે આગળ જોવા નથી મળ્યા. ક્ષત્રિય જે સમાજની જે વિરોધ હતો, ખાસ કરીને એપી સેન્ટર રાજકોટ રહ્યું હતું, પરંતુ તેની કોઈ વિરોધની અસર રાજકોટ ઉપર જોવા નથી મળી રહી. અને 1,86,000થી પણ વધુ મતોથી છે તે પરસોત્તમ રૂપાલા છે તે આગળ જોવા મળી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે તે આપણી સાથે છે, રાજુભાઈ ધ્રુવ સાથે વાતચીત કરીશું. રાજુભાઈ, શું કહેશો, ક્ષત્રિય સમાજના વિરોધની કોઈ પણ અસર રાજકોટ સીટ ઉપર હાલ પરિણામમાં જોવા નથી મળી રહી? માનું છું કે દેશની પ્રજા, ગુજરાતની પ્રજા, સૌરાષ્ટ્રની પ્રજા, રાજકોટની પ્રજા નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનતા જોવા માંગતી હતી. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનાવવાની હેટ્રિક નોંધાવે એવું સૌરાષ્ટ્રની પ્રજા, રાજકોટની પ્રજા ઇચ્છતી હતી.
દેશની એકતા અખંડિતતાની વાત હોય, પ્રમાણિક પારદર્શી શાસનની વાત હોય, ત્યારે પ્રજાએ નરેન્દ્રભાઈ મોદીને પસંદ કર્યા છે. નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બને એટલા માટે ભારતીય જનતા પક્ષના સૌરાષ્ટ્રના તમામ સંસદ સભ્યો, લોકસભાના ઉમેદવારો જંગી બહુમતી સાથે આજે આગળ વધી રહ્યા છે. ત્યારે હું માનું છું સમાજના તમામ વર્ગોએ દેશની એકતા અખંડિતતાને મત આપ્યો છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મત આપ્યો છે. ત્યારે હું આજે સ્પષ્ટપણે કહીશ કે સમાજના તમામ વર્ગો વિકાસની સાથે રહ્યા છે, નરેન્દ્રભાઈ મોદીની સાથે રહ્યા છે. વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ મોદી હોય, ગુજરાતમાં મુખ્યમંત્રી પદે ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલજી હોય, આ સૌએ જે રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંદેશો લઈ અમે કાર્યકર્તાઓની સાથે ઘર ઘર સુધી અમે પહોંચ્યા, વડાપ્રધાનનો સંદેશો પહોંચાડ્યો, લોકોએ વડાપ્રધાનનો સંદેશો સ્વીકાર્યો અને જંગી માત્રામાં હીટવેવની આગાહી હતી, છતાં પણ આવી ગરમીમાં પ્રજાએ મતદાન કર્યું અને એ મતદાન સંપૂર્ણપણે ભારતીય જનતા પક્ષની તરફેણામાં હતું એ મતપેટી દેખાડી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છની 8-8 સીટ પરની વાત કરીએ તો સતત છે તે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની લીડમાં વધારો થઈ રહ્યો છે. આ વિશે આપનું શું કહેવું છે? અમે અગાઉ પણ કહ્યું હતું કે અમારા અધ્યક્ષશ્રીએ પણ જાહેરાત કરી હતી કે 5 લાખ કરતા વધુ લીડ, અમને ભરોસો હતો, અમને ભરોસો પ્રજા પર હતો, પ્રજાને ભરોસો નરેન્દ્રભાઈ મોદી ઉપર હતો, નરેન્દ્રભાઈ મોદીને ભરોસો સૌરાષ્ટ્રની પ્રજા ઉપર, રાજકોટની પ્રજા ઉપર હતો અને પરસ્પરસ આ ભરોસાની વાત ભારતીય જનતા પક્ષને વિજય બનવા તરફ દોરી જઈ રહી છે. ત્યારે હું માનું છું આજના જે પરિણામો છે એ નરેન્દ્રભાઈ મોદીની લોકપ્રિયતા, નરેન્દ્રભાઈએ જે પ્રમાણિકતા પારદર્શિતા સાથે સુશાસન આપ્યું છે આ એનો વિજય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વાર એક મોટા સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે. ગાંધીનગરમાં અમિત શાહની લીડ 3,50,000થી વધુ થઈ ગઈ હોવાની જાણકારી છે. અમિત શાહ 3.5 લાખની લીડથી આગળ ચાલી રહ્યા હોવાની જાણકારી છે. ગાંધીનગરનો મુકાબલો જે પહેલેથી ચર્ચા કરી રહ્યા હતા તે પ્રમાણે એક એક તરફી થઈ ગયો છે. આગળ ચાલી રહ્યા છે તો મોટા મોટા આ સમાચાર છે અને સૌથી મોટી વાત એ છે ગાંધીનગર લોકસભા બેઠક સૌથી મહત્વની આ બેઠક છે અને હિસ્ટોરિકલ આ બેઠક પણ કહેવામાં આવે છે બીજેપી માટે. એટલા માટે કારણ કે પોરબંદરથી મનસુખ માંડવિયા પણ 1 લાખ મતથી આગળ ચાલી રહ્યા છે કેન્દ્રમાં મંત્રી અને ત્યારબાદ તેઓ ગ્રાઉન્ડમાં ઉતર્યા અને ગ્રાઉન્ડમાં જનાદેશ લેવા માટે તેઓ ઉતર્યા હતા. એટલે ઇન્ટરેસ્ટિંગ આ વખતે વાત એ પણ રહી કે એવા ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા જેઓ કદાચ પહેલાં ચૂંટણી લડ્યા પણ ન હતા. આખા દેશની આપણે વાત કરી રહ્યા છીએ, એવા ચહેરાઓ જે મોટી જવાબદારી દેશમાં નિભાવી અને ત્યારબાદ તો પંચમહાલથી રાજપાલસિંહ જાદવ 2 લાખ મતથી આગળ ચાલી રહ્યા છે. આ એવો વિસ્તાર પંચમહાલમાં ગ્રામ્ય વિસ્તાર છે, ટ્રાઇબલ વિસ્તાર છે, આદિવાસી વિસ્તાર છે, ખેતી ખેડૂતો ત્યાં મોટી સંખ્યામાં છે અને આ એવા વિસ્તારમાંથી પંચમહાલ રાજપાલસિંહ જાદવ જ્યારે આ નામ પણ આવ્યું ત્યારે લોકો પણ ચોંકી ઉઠ્યા હતા તો તેઓ પણ 2 લાખથી વધુ મતથી આગળ ચાલી રહ્યા છે. તો આ સાથે ધનભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે બીજેપી તરફથી જે 5 લાખ લીડની વાત કરતા હતા, પરંતુ મોટી વાત અહીંયા અમિત શાહની આ બેઠક, ગાંધીનગરની આ બેઠક બીજેપી માટે મહત્વની બેઠક અને 4 લાખ મને લાગે છે હમણાં થોડા સમયમાં ક્રોસ પણ થઈ જશે. સમગ્ર ગુજરાતમાં જે પ્રમાણેના રુઝાન છે અને 2-1 કલાકમાં જે આપણને પરિણામો પણ મળવાના છે, મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી ખૂબ સારા પ્રદર્શનથી એનડીએની સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. આ પરિણામો સંજાબેન એ પ્રમાણે અલગથી આવે છે કે સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીની હાજરી આઝાદીના ઇતિહાસમાં પહેલીવાર એવી ઘટના બનવાની છે કે પૂરા ભારતમાં ભારતીય જનતા પાર્ટી પોતાની હાજરી નોંધાવે છે, પોતાનો વોટ શેર વધારે છે અને બેલેન્સલી આખા એ ભારતમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય એવી સ્થિતિ બની રહી છે. સાથે સાથે પરિણામો જે પ્રમાણે અત્યારે આવી રહ્યા છે, 4th કે 5th રાઉન્ડ 6th રાઉન્ડ ચાલતો છે.